સેવા દ્વારા પૂછાયેલા 2017 થી માંડી અને 2021 સુધીના મિત્રો પેપરની સિરીઝ જે છે મિત્રો આપણે ચાલુ છે તો અત્યાર સુધીની અંદર મિત્રો 28 સિરીઝ જે છે મિત્રો ઓલરેડી મુકાઈ ગઈ છે આજે આપણે 29 નંબરની સિરીઝની મિત્રો વાત કરવાના છીએ તો નવા મિત્રો માટે કોઈ પણ પ્રકારના ગણિત અને રીઝનિંગના કોર્સ માટે મિત્રો સિમ્પલ રીતે નીચે મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને કોમેન્ટની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે તો ત્યાં મિત્રો તમને તમામ માહિતી જે છે એ મળી જશે ઉપરાંત અત્યાર સુધીની અગાઉની સિરીઝ જોવા માટે પણ મિત્રો તમને કોમેન્ટની અંદર મિત્રો લિંક મૂકેલી છે તો ત્યાંથી પણ મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણે 2019 ની સાલની અંદર કેવા પ્રકારના દાખલાઓ જે છે મિત્રો મુકાણેલા હતા એ સિરીઝને મિત્રો આપણે શરૂ કરીએ છીએ પરંતુ 2018 ના મિત્રો કેટલાક દાખલા બાકી છે પહેલા એ મિત્રો એ પૂર્ણ કરીએ ત્યાર પછી આપણે 2019 ની અંદર મિત્રો લેવાયેલા ચાલુ કરીએ છીએ તો મિત્રો જલ્દી બને એટલું ટૂંક જ સમયની અંદર મિત્રો આ સિરીઝ જે છે એના 35 વિડીયો મિત્રો પૂર્ણ થવાના છે તો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે ચાલો જોઈએ તો મિત્રો પ્રથમ ઉદાહરણની અંદર નાનકડો એવો પ્રશ્ન તમને પૂછેલો છે કે બે અંકની એક સંખ્યા છે અને એના અંકો જે છે મિત્રો બંનેના સમાન છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે કાં તો 11 છે 22 છે 33 44 કે 28 આ પ્રકારના સમાન અંકો છે કન્ડિશન કઈ આપી છે તો તે અંકોનો જો તમે ગુણાકાર કરી નાખશો તો બરોબર ધ્યાન રાખજો અંકોના સરવાળા કરતા એ બે ગણો તમને મિત્રો જોવા મળશે તો મિત્રો બે મુદ્દાનો આ કાર્યક્રમ છે એક તો મિત્રો અહીંયા કઈ ગુણાકારની વાત છે ને એની સાથે કોનું કમ્પેરિઝન થઈ રહ્યું છે તો કઈ મિત્રો એક સરવાળાનું વાત થઈ રહ્યું છે બરોબર તો 2 સેકન્ડની અંદર મિત્રો મૌખિક આનો ઓપ્શન માંથી જવાબ આપવાનો હોય છે પણ ખાલી તમને હું પ્રૂફ કરાવું આ કઈ કેવું કહેવા માંગે છે કે બંને સંખ્યાનો જો તમે ગુણાકાર કરો બરોબર ધ્યાન રાખજો તો ચોકો ચોકો ને 16 માનો કઈ થયા અને જો બંનેનો કદાચ તમે સરવાળો કરી નાખો તો મિત્રો 4 ને 4 8 થયા તો અહીંયા મિત્રો અહીંયા બે ગણો સંબંધ જે છે હોવો જોઈએ તો આપણે ખ્યાલ છે કે આવું ચોગડામાં બનશે બરોબર 22 માં 33 માં 28 માં ક્યાંય નહીં બને 11 માં નહીં બને તો આની માટે મિત્રો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો આ ચોગડા વાળા જે છે એ ખરેખર સાચા છે બરોબર આવો જ પ્રશ્ન મિત્રો એક એવો પણ બને છે કે બે અંકની સંખ્યાના અંકોનો ગુણાકાર એ અંકોના સરવાળા જેટલો જ છે તો મિત્રો ત્યાં 22 આવે બરોબર ધ્યાન રાખજો કેમ કે 2 × 2 જો કરવામાં આવશે તો 4 થશે અને 2 + 2 જો કરવામાં આવશે તો પણ મિત્રો 4 જ થશે તો આવી રીતે પણ પૂછે છે અને અહીંયા થોડોક સુધારો કરીને પૂછેલું છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો નફો અને ખોટની અંદર તે દાખલો કે 25% નફો મળી રહે એવી રીતે મિત્રો એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી બરોબર છે હવે શું કહે છે કે આ નક્કી કરેલી કિંમત ઉપર એક કેટલા ટકાનું મિત્રો વળતર મતલબ કે કેટલા રૂપિયા હજુ એ કાપી દે તો હજુ પણ એને બરોબર ધ્યાન રાખજો 12.5% નફો મિત્રો મળવો જોઈએ બે નફાની મિત્રો વાત છે તો મૂળ વાત કઈક આવી રીતે છે કે સિમ્પલી ચાલો માનો કે કિંમત આપણે 100 જે છે એ નક્કી કરીએ છીએ હવે વિચાર કરજો એને શું કર્યું 25% નફો મળે એવી એને કિંમત એક નક્કી કરી તો એ નક્કી કરેલી કિંમત કઈ હોય મિત્રો તો બરોબર ધ્યાન રાખજો 125 એને નક્કી કર્યા હોય બરોબર છે જેથી કરીને એને 25% નફો મિત્રો મળતો હોય પણ પછી એને શું કર્યું તો કે હજુ એ આની અંદરથી રૂપિયા જો કાપી નાખવામાં આવે તો સેકન્ડ નફો જે છે બીજી વખતે એને કેટલો મળે છે તો બરોબર ધ્યાન રાખજો તો મિત્રો એને 12.5 નો નફો જે છે એ હજી પણ મિત્રો મળી ગયો છે એટલે 100 ઉપર જો 12.5 ચડાવીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 112.5% જે છે એ આપણે કિંમત કહી શકીએ છીએ હવે મૂળ વાત એમ છે કે આ બંને વચ્ચેનો તફાવત જરાક ચેક કરો તો ખ્યાલ આવશે કે મિત્રો 112.5 અને મિત્રો 125 આ કેટલું જોવા મળે છે તો બરોબર ધ્યાન રાખજો 12.5% નું મિત્રો અંતર જોવા મળે છે વાત થઈ ગઈ પૂરી તો આ 12.5 જે છે ને મિત્રો શું બતાવે છે આ પોતે જ વળતર છે કે નહીં નક્કી જો વિચારો કરો જોઈએ જો એને વળતર ન આપ્યું હોત તો એ ભાઈ જે છે એની કિંમત આ 125 હતી પણ એને 125 ન મળ્યા એને મળ્યા કેટલા તો બરોબર ધ્યાન રાખજો 12.5% જ નફો મળે છે તો એનો મતલબ મિત્રો કઈક આવો છે કે આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે 12.5% તો મિત્રો જે આપણને વળતર મળ્યું છે એને ટકાવારીમાં રૂપાંતર આપણે જરા કરી નાખીએ ડિસ્કાઉન્ટને બરોબર તો મિત્રો કેટલું વળતર મળે છે તો બરોબર ધ્યાન રાખજો 12.5 નું કોના પર મળે છે તો કે 125 જે છે એ રાખેલા હોય તો બરોબર અને ગુણ્યા મિત્રો આપણે 100 કરીએ જો સહેજ જ બુદ્ધિ પહોંચાડો તો આ શું છે બરોબર ધ્યાન રાખજો આ ખરેખર ઉપર 125 છે નીચે 125 છે ગુણ્યા મિત્રો 100 છે શા માટે તો બરોબર ધ્યાન રાખજો આ 12.5 ને મેં આવી રીતે લખ્યા પોઈન્ટ હતો 12.5 એના મિત્રો 10 લઈ લીધા છે આ બંને ઉડી ગયા તો અહીંયા મિત્રો તમને જોવા મળે છે 10% જે છે ડિસ્કાઉન્ટ એને કાપી દીધું કહેવાય બરોબર તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ પ્રથમ ઓપ્શન જે છે એ સાચું છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછીની મિત્રો આપણે શ્રેણી જોઈએ તો આમ તો ધીમે ધીમે વધી રહી છે એટલે સ્વાભાવિક છે કે મિત્રો આપણને સૌપ્રથમ આપણને તફાવત જે છે મિત્રો યાદ આવે અને કામ આપણું કદાચ બની પણ જતું હોય તો અહીંયા મિત્રો 2 નો છે અહીંયા 3 નો છે અહીંયા જોઈ શકો છો મિત્રો 5 નો છે અહીંયા મિત્રો તમે ચેક કરશો તો 8 નો જોવા મળશે એ જ રીતે મિત્રો અહીંયા તમને 13 નો તફાવત જોવા મળશે તો મિત્રો આ તફાવતની અંદર શું સેટિંગ જે છે એ મિત્રો ચાલી રહ્યું છે તો આપણને આમ અત્યારે કોઈ આઈડિયા નથી આવતો કોઈ એકી સંખ્યાઓ કોઈ બેકી સંખ્યાઓ કોઈ અવિભાજ્ય એવું પરફેક્ટ મિત્રો નથી ચાલતું પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ જે તમને શ્રેણી મળી છે 2 3 5 8 13 કઈ રીતે વધે છે મિત્રો આને કહેવામાં આવે છે બરોબર ધ્યાન રાખજો કે ફિબોનાકી શ્રેણી બરોબર છે ફિબોનાકી શ્રેણી એટલે એમાં કઈ રીતે બનતું હોય તો કે આ બંનેને જો તમે ભેગા કરી નાખો ને તો મિત્રો એના શું થઈ જાય તો કે આગળનું પદ 5 બની જતું હોય આ બેને જો તમે ભેગા કરી નાખો તો મિત્રો એનો સરવાળો તમને કેટલો મળે 8 નેક્સ્ટ પદ મળે
પાંચમાં જો આઠ નાખી દેશો તો તમને નેક્સ્ટ પદ તેર મળતું હોય. અહીંયા જો તમે આ બંનેનો ટોટલ મારી દેશો તો મિત્રો નેક્સ્ટ પદ તમને આઠ વત્તા તેર એટલે તમને કેટલું મળશે? તો તેર ને આઠ મિત્રો તમને અહીંયા એકવીસ જોવા મળશે. આ એકવીસ જે છે એ ક્યાં હોવા જોઈએ? તો બરોબર ધ્યાન રાખજો, આ સ્થાન પર મિત્રો એકવીસ હોવા જોઈએ. બરોબર, હવે આપણે તો મિત્રો અહીંયા જવાબ લાવવાનો છે. તો આપણને ખ્યાલ છે કે આ છત્રીસ જે છે એમાં એકવીસ હવે નાખીએ આપણે તો નેક્સ્ટ પદ જે છે મિત્રો બનતું હોય. બરોબર, તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો કેટલો આવશે? સત્તાવન જે છે મિત્રો વ્યાજબી જવાબ છે. તો સરસ મજાની શ્રેણી જે છે મિત્રો રાખજો કે તફાવત પછી મિત્રો ફિબોનાકી જે છે એનું સ્વરૂપ ધારણ કરે છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો પ્રશ્ન છે કે ચોવીસ ના અવયવોની સરેરાશ શોધો. ચોવીસ ના અવયવો કયા કયા એ આપણે નથી મિત્રો માંગ્યા, પણ ચોવીસ ના અવયવો જે છે એની સરેરાશ કેટલી થાય? તો બરોબર ધ્યાન રાખજો મિત્રો, આ જે ચોવીસ છે ને એના અવયવો એટલે શું? તો એક વખત વ્યવસ્થિત રીતે મગજની અંદર મિત્રો આપણને હોવું જ જોઈએ, મૌખિક જ આમ તો હોવું જોઈએ. એનો મતલબ એવો થયો કે આ ચોવીસ ને કોના કોના વડે ભાગી શકાય? તો શુભ શરૂઆત કરીએ તો એકડા વડે મિત્રો ભાગી શકાય, બગડા વડે ભાગી શકાય, ત્રણ વડે ભાગી શકાય, ચાર વડે ભાગી શકાય, છ વડે ભાગી શકાય, આઠ વડે ભાગી શકાય. અને એવી જ રીતે મિત્રો અહીંયા બાર દુ ને ચોવીસ, બાર વડે અને ચોવીસ એકા ને ચોવીસ, લો આટલા લોકો વડે ભાગી શકાય. આના સિવાય મિત્રો બીજા કોઈ એવી સંખ્યા નથી જેને ચોવીસ જે છે એને ભાગી શકાતા હોય. તો મિત્રો આપણી પાસે એનું સરેરાશ જે છે એ મિત્રો માગેલી છે. તો બસ આમાં દેશી સરવાળો જે છે એ કરવાનો છે. તો અહીં ઝડપથી મિત્રો આપણે ટોટલ જો મારવું હોય તો કઈ રીતે મારશું? તો જો સિમ્પલ આ બંનેને ભેગા કરો સરસ મજાના મિત્રો એક પચીસ તમને જોવા મળે છે. બરોબર છે, એ જ રીતે મિત્રો આ બંને મળશે તો મિત્રો અહીંયા તમને દસ જોવા મળશે. રોકડા અહીંયા બાર ને ત્રણ ભેગા કરો તો મિત્રો તમને અહીંયા પંદર જોવા મળે છે, અને છ ને ચાર જો કરીએ તો આપણને દસ જોવા મળે છે. પછી તમને જે રીતે યોગ્ય લાગે રીતે. બરોબર, સંખ્યાઓ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. અહીંયા ટોટલ મિત્રો કેટલો લાગે છે? આઠ જે છે એનો ટોટલ લાગે છે. આઠડા વડે ભાગી નાખ્યા તો આનો ટોટલ મિત્રો સિમ્પલ થઈ ગયો છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ને અહીંયા મિત્રો સાઠ. તો સાઠ જે છે એને ભાગ્યા મિત્રો આઠ કરીએ તો નાનકડો છે દુડાડી, તો પંદર ચોક સાઠ થાય અને બે ચોક ને મિત્રો આઠ થાય. તો પંદર ના અડધા કરી નાખવાના એટલે સાડા સાત મિત્રો આની માટે યોગ્ય જવાબ છે. આની માટે મેઇન મહત્વનું એ જ હતું કે ફક્ત તમને અવયવ જે છે એ કોને કહેવાય મિત્રો મગજની અંદર આપણને હોવું જોઈએ. બરોબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો ઘનફળ ની અંદર આપણે ક્યાંક વાત કરી લઈએ. અહીંયા પ્રશ્ન એવો છે કે એક ઘન મીટર એટલે કેટલા કિલોલીટર થાય? તો મિત્રો જે એક ઘન મીટર હોય ને એક ઘન મીટર એના જ્યારે આપણે લીટરમાં જરૂરિયાત પડતી હોય ને ત્યારે મિત્રો એના હજાર લીટર યા આપણે કહી શકીએ છીએ. બરોબર, ધ્યાન રાખજો એને મિત્રો આપણે હજાર લીટર યા કહી શકીએ છીએ. આવી જ રીતે જ્યારે હજાર લીટર ભેગા જ્યારે થતા હોય ને મિત્રો એક હજાર લીટર કોઈ પણ લિક્વિડ કોઈ પણ પ્રવાહી ભેગું થાય ત્યારે મિત્રો એને હજાર લીટર હોય ત્યારે મિત્રો એને કહેવામાં આવે છે એક કિલો. બરોબર, ધ્યાન રાખજો એક કિલો લીટર જે છે મિત્રો કહેવામાં આવે છે. બસ આ જ પ્રશ્ન મિત્રો આપણે પૂછેલો હતો. તો એક ઘન મીટરના મિત્રો આપણે રૂપાંતરણ કરીએ તો એક ઘન મીટરના ખરેખર એક કિલોલીટર મિત્રો કહેવામાં આવે છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો કંઈક બુદ્ધિ દોડાવા ગયા પણ ખરેખર એકદમ ઈઝી પ્રશ્ન છે કે ચાર સંખ્યા જે છે એ સમાંતર શ્રેણીની અંદર આપેલી છે. આ ચારે ચાર જે ઝુમખા છે એ સમાંતર શ્રેણીના છે. બરોબર છે, હવે જેનો સરવાળો જો કરીએ તો મિત્રો આપણને બોતેર જોવા મળે. એકદમ નાનામાં નાની બાબત જે છે મિત્રો મૂકેલી છે. બીજી શરત કહી છે કે સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યાના બરોબર ધ્યાન રાખજો નાની સંખ્યા કરતાં બમણી છે. તો આપણને ખ્યાલ છે કે સૌથી નાની પહેલા હોય ને સૌથી મોટી છેલ્લે હોય, મતલબ કે ખાલી ચેક કરવાની વાત છે કે આ બંનેમાં શું બમણાનો સંબંધ છે? તો કે ના નથી. બરોબર છે, એવી જ રીતે મિત્રો અહીંયા તમે ચેક કરો બમણાનો સંબંધ છે તો કે છે, બાર ના બમણા ચોવીસ થાય. બરોબર છે, બીજું ક્યાંય નહીં જોવા મળે. જો અહીંયા તમે ચેક કરશો તો અહીંયા નહીં મળે તમને. બરોબર, અહીંયા મિત્રો નથી, અહીંયા જરાક ચેક કરી નાખો તો અહીંયા પણ મિત્રો બમણાનો સંબંધ નથી. તો બસ એકમાં સંતોષ માની લો કે અહીંયા એક જ જગ્યાએ મિત્રો એવું બને છે નાની સંખ્યા જે છે એ બાર છે. તો બાર જે છે એના મિત્રો તમને બે ગણા ચોવીસ એકમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. બરોબર, બીજી વાત કે સંતોષ ન થતો તેને શું કીધું કે એનો સરવાળો જે છે એ બધાનો બોતેર થવો જોઈએ. મિત્રો આ બોતેર ને લાયક નથી, જરાક ચેક કરો. અહીંયા ખાલી ચેક કરશો ને તમે ફટાફટ ઉડતી નજરે તો આ ચાલીસ ને આ પચાસ આ બોતેર ની આજુબાજુ નહીં થાય મિત્રો. આ તો ન જ થાય, આ એકમાં જ મિત્રો તાકાત હતી. સરવાળો બોતેર આપે છે અને પેલા છેલ્લા વચ્ચેનો મિત્રો સંબંધ જો કહીએ તો બમણાનો સંબંધ જોવા મળે છે. ખાલી ચેક કરવાની મિત્રો આની અંદર વાત હતી. બરોબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો નાનકડો એવો પ્રશ્ન કે ત્રિકોણ PQR ની અંદર મિત્રો તમને PQ અને QR આ બંને બાજુના માપ મિત્રો એક્ઝેક્ટ સરખા આપ્યા છે અને Q ખૂણો 90 નો આપ્યો છે. તો બસ પહેલા તો મિત્રો આપણે એક 90 નો ખૂણો બતાવી દઈએ. આ ખૂણો જે છે એનું નામ મિત્રો Q હોય તો ઓટોમેટિક આ P અને R જે છે નક્કી થઈ ગયું. એને શું કીધું કે આ જે PQ નું જેટલું માપ છે એટલું જ માપ મિત્રો તમને એને QR નું જે છે અહીંયા કીધેલું છે. તો મિત્રો કેટલાક માપ તમને આપ્યા છે કે આ જે PR જે છે એનું માપ તમને કેટલું આપ્યું છે? 12 આપેલું છે. તો આપણે મિત્રો આ PQ શોધવાનું છે. આ માપ માનો કે કોઈ પણ આ બે સમાન છે એ નક્કી થઈ ગયું, બંનેને X કહી દો, પાયથાગોરસ સિમ્પલી લગાડી દો તો એ મિત્રો જવાબ આવી જાય. બાકી ઘણી બધી રીતે પણ ભૂમિતિની અંદર આ થતું હોય છે, પણ આમાં બીજું કાંઈ બહુ લાંબુ વિચારવા જરૂરિયાત નથી કે આ જે 12 છે આ કર્ણ એનો વર્ગ બરાબર
બરાબર શું થાય તો કે x નો વર્ગ વત્તા મિત્રો x નો વર્ગ કેમ કે આ બે બાજુ તો સમાન જ કીધેલી છે તો અહીં મિત્રો આ બંનેને ભેગા કરી નાખીએ તો 2x નો વર્ગ = 12 / 12 આપણે ભેગા ન કરવા નથી બરાબર છે તો અહીં સિમ્પલી મિત્રો અહીં તમે ઉડાડશો તો અહીં 6 જે છે મિત્રો વધે છે તો અહીં x વર્ગનું મૂલ્ય 12 છે અને 72 પણ આપણે 72 રાખવાની જરૂરિયાત નથી અથવા તે કામ કરો 36 / 72 થાય આપણને ખ્યાલ છે બરાબર છે તો જો આનું વર્ગમૂળ કાઢવામાં જ્યારે આવશે ત્યારે બરોબર ધ્યાન રાખજો છગડો જે છે આમાંથી નીકળી જશે પણ બગડો જે છે મિત્રો પૂરો જશે કેમ કે બગડાનું વર્ગમૂળ ન નીકળે તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી જે છે આપણે કહી શકીએ છીએ બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો નાનકડો વર્તુળનો પ્રશ્ન કે આર ત્રિજ્યા છે અને એલ મિત્રો ચાંપની લંબાઈ છે તો આ વૃત્તાંશની પરિમિતિ મિત્રો કેટલી થશે અજ્ઞાત સ્વરૂપે જવાબ મિત્રો આપણે દઈ દેવાનો છે માનો કે આ વર્તુળ છે અને એની ત્રિજ્યાઓ કેટલી તમને આપેલી છે આર જે છે એની ત્રિજ્યાઓ કહી શકાય આને મિત્રો કહેવામાં આવે છે એની ચાપની મિત્રો લંબાઈ કહેવામાં આવે છે ઘણી વખત દી વખત મિત્રો આ પ્રશ્ન આવી ગયો છે જોઈએ મિત્રો કે અહીંયા મિત્રો શું કહી શકાય તો આ ચાપની લંબાઈ એલ કહી શકાય પરિમિતિ એટલે શું તો કે એની બરોબર ધ્યાન રાખજો એની જે કિનારી કિનારી આવે છે દરેક કિનારી જે છે એનો મિત્રો તમે ટોટલ મારો એને મિત્રો એની પરિમિતિ જે છે આપણે કહી શકીએ છીએ વાત થઈ ગઈ પૂરી ભાઈ કે પરિમિતિ એટલે શું તો કે એક વખત આર એક બીજો આર એક બીજો એલ બરોબર છે તો આનો જવાબ શું આવે તો કે આનો જવાબ આવે 2r વત્તા એલ બસ આટલું જ ફક્ત પૂછેલું હતું ઓપ્શન સી જે છે મિત્રો યોગ્ય કહી શકાય છે તો આપણો પ્રશ્ન જે એટલો હતો કે આ જે વૃતાંશ છે એની કિનારીનું માપ તમને કેટલું મળે છે તો આખી કિનારી આંટો ફરવો હોય તો બે વખત ત્રિજ્યા આવે અને એક વખત એલ આવે અને બધાને ભેગા કરો તો મિત્રો જવાબ આવી જાય બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો ભૂમિતિનો પાછો પ્રશ્ન આવે છે કે કાટકોણ ત્રિકોણની વાત છે એની પરિમિતિ મિત્રો તમને 40 આપેલી છે તો મિત્રો એક સિમ્પલ એક નાનકડો કાટકોણ ત્રિકોણ જે છે આપણે ખાલી બતાવીએ એટલે આપણે સમજવા મજા આવે એની પરિમિતિ એટલે બધી કિનારીને ભેગી કરો તો એ 40 થાય છે હવે બરોબર ધ્યાન રાખજો કાટકોણ ત્રિકોણ હોય અહીંયા મિત્રો 100% એક મિત્ર એનો પાયો હોય ને એક મિત્ર એનો 100% વેધ હોય બરોબર છે તો જોઈએ આપણે કે એના પાયાનું માપ જે છે એ મિત્રો કર્ણ કરતા બગડા જેટલું નાનું છે બરોબર ઓછું છે જો કર્ણને તમે જાણતા હોય તો જ આ માપ તમે કહી શકો ચાલો કર્ણનું માપ માનો કે હું x જાણું છું તો બરોબર ધ્યાન રાખજો એના કરતા બગડા જેટલું ઓછું કરી દેવાનું એટલે આનું માપ 100% શું થયું x ઓછા 2 થયું બરોબર છે બીજી વાત મિત્રો આગળ વધીએ કે વેધનું માપ જે છે એટલે કે આ ઉભો બરોબર આ વેધનું માપ જે છે એ કર્ણ કરતા નવડા જેટલું મિત્રો એને ઓછું જ કીધું છે તો કર્ણ કરતા નવડો ઓછો કીધો છે તો અહીંયા મિત્રો x ઓછા 9 જે છે આપણે કહીએ બરાબર વાત થઈ ગઈ પૂરી આ બધાને ભેગા કરો તો 40 થઈ જવું જોઈએ તો સાદો સિમ્પલ નિયમ મિત્રો કે x ની અંદર તમે x - 2 નાખી દો એની અંદર તમે x - 9 નાખી દો આ બધાયની ભેગી મીટિંગ થાય એટલે કેટલા કહેવાય 40 કેમ કે એ પરિમિતિ છે બરાબર તો અહીંયા સિમ્પલ 1 2 3 તો આ 3x બરાબર મિત્રો કેટલા કહી શકે તો 11 જે છે એ સામે ધક્કો મારી દો મિત્રો 40 માં 11 તમે નાખી જ દેજો તો આ 51 થશે તો x નું મૂલ્ય મિત્રો મળી ગયું 70 13 51 બરાબર ધ્યાન રાખજો બધી બાજુઓ મળી ગઈ તમને શું માંગ્યું છે એ જવાબ આપી દો વાત થઈ ગઈ પૂરી તમારી પાસે મિત્રો પાયો માંગ્યો છે બરાબર છે તો ચાલો પાયો એટલે ઉર્ફે કોને કહી શકાય તો કે x - 2 ને પાયો કહી શકાય માં x નું મૂલ્ય કેટલું છે 70 માંથી બગડો કાઢી નાખો એટલે 100% 15 જે છે મિત્રો આનો પાયો હોવો જોઈએ એવી જ રીતે મિત્રો ડાયરેક્ટ જો અહીંથી લેવું તો લઈ લ્યો અથવા એનો વેધ આપણે જાણવો છે તો મિત્રો એનો વેધ શું હશે તો બરોબર ધ્યાન રાખજો 9 કાઢી નાખો બરોબર 17 માંથી 9 કાઢી નાખો તો ત્યાં મિત્રો તમને 8 / 8 જોવા મળશે તો 15 અને 8 આ બંને મિત્રો વ્યાજબી જવાબ છે એટલે ઓપ્શન બી મિત્રો આની માટે સાચું છે બરોબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો લસા અને ગુસાનો એક સનાતન નિયમ મિત્રો આપણને ખ્યાલ છે બરોબર છે કે પી ક્યુ આર ત્રણે ત્રણ મિત્રો ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ છે એનો મતલબ એમ કે એકબીજી સંખ્યાઓને કઈ નિસ્બત જ નથી બરોબર છે એકબીજી સંખ્યાઓમાંથી કઈ જ સામાન્ય નીકળતું નથી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ જો હોય તો સમજી લેજો એનો લસા જે છે મિત્રો શું આવે તો સર્વ સામાન્ય આવે જેનું નામ છે મિત્રો ગુણાકાર બરાબર વાત થઈ ગઈ પૂરી કે તમારી ત્રણે ત્રણ જે સંખ્યા છે પી ક્યુ અને આર એનો મિત્રો ખરેખર ગુણાકાર જે છે એ જ ખરેખર આવતો એટલે એના માટે યોગ્ય જવાબ જે છે મિત્રો પ્રથમ ઓપ્શન ખરેખર સાચું છે આ હંમેશા યાદ રાખજો કોઈ પણ ત્રણ અવિભાજ્ય લઈ લો આ તગડો છે આ પાંચડો છે આ સાતડો છે આ ત્રણ માં તમને કઈ સામાન્ય જોવા જ નહીં મળે બરોબર તો લસા વખતે શું કરશું તો કે તગડો લઈશું પાંચડો લઈશું સાતડો લઈશું બધા ભેગા કરશો એટલે કે ગુણાકાર ટૂંકમાં કરવાનું આવતો હોય ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે અને હા આ જ કન્ડિશન ની અંદર એનો ગુસા જે છે મિત્રો હંમેશા શું આવે તો બરોબર ધ્યાન રાખજો એનો ગુસા જે છે મિત્રો હંમેશા એકડે એક આવતો હોય ધ્યાન રાખજો કેમ કે કઈ સામાન્ય જ નથી તો બધામાંથી એકડો સામાન્ય અને આને મિત્રો શું કહેવાય એનો લસા કહેવાય આ બંને અજ્ઞાત પરિણામો છે ખૂબ જરૂરી છે મગજમાં મિત્રો હંમેશા હોવા જોઈએ બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો હવે મિત્રો અહીંયા શરૂ થાય છે 2019 ની સાલ કે જેના દાખલાઓ ખરેખર મિત્રો જોવા જેવા છે બરાબર છે તો મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં ચાલો જોઈએ કે x વર્ગ વત્તા 6x વત્તા 7 બરાબર 0 આને મિત્રો એને પૂર્ણ વર્ગ બનાવવું છે તો એના માટે આમાં શું ઉમેરવું પડે તો પહેલા તો એ ખબર હોવી
જોઈ જો પૂર્ણ વર્ગ મિત્રો એટલે શું બરોબર તો જો દાખલા તરીકે અહીંયા માનો કે એક તમને પદાવલી આપેલી છે તો એ પદાવલી પહેલા આપણે લખીએ છીએ હું તમને કહી દઉં કે પૂર્ણ વર્ગ મિત્રો ક્યારે કહેવાય તો પૂર્ણ વર્ગની મોટામાં મોટી મિત્રો ખાસિયત એ કે આનું મિત્રો અહીંથી વર્ગમૂળ આવેલું હોય બરોબર ધ્યાન રાખજો અને આનું અહીંથી મિત્રો વર્ગમૂળ આવેલું હોય અને આ બંને જે છે એના મિત્રો અહીંયા બમણા થયેલા હોય બસ આ મિત્રો એની ખાસિયત છે બરોબર ધ્યાન રાખજો આનું વર્ગમૂળ આવે એને બમણા થાય અને મધ્યમ પદ હંમેશા બનતું હોય મતલબ કે આ પદની અંદર એક બગડો તો મધ્યમ પદ વાળાએ મૂકેલો છે જો એ બગડાને આપણે કાઢી નાખીએ તો અહીંયા તગડો વધે છે કેમ કે ત્રણ દુ છ થયા હશે બરોબર ચાલો બે ને ભૂલી જાઓ તો અહીંયા તગડો આવેલો છે એનો મતલબ એમ કે આ બંને માંથી કોકનું વર્ગમૂળ ત્રણ જે છે એ મિત્રો અહીંયા થઈને આવેલું છે અહીંયા તગડો જે છે એ વર્ગમૂળ છે અહીંયા તો મિત્રો આનું વર્ગમૂળ એકડો છે તો ત્રણ દુને છ આવી રીતે બનેલા છે એનો સ્પષ્ટ મતલબ એવો થયો કે છેલ્લું પદ જે છે ને અંતિમ પદ અહીંયા મિત્રો બરોબર ધ્યાન રાખજો આના બદલે નવડે નવ હોવા જોઈએ બસ વાત થઈ ગઈ પૂરી તો મિત્રો તમારે જો અહીંયા નવડે નવ લાવવા હોય ને તો એની માટે મિત્રો શું કરવું પડે સાત ની અંદર બગડો જે છે એ નાખવો પડે બરોબર છે તો અહીંયા મિત્રો તમને જવાબ જે છે એની માટે યોગ્ય બે તમે કહી શકો છો તો સાચી પૂર્ણાંક પદાવલીનું તમને જો દર્શન કરાવું તો આ તો બરોબર છે એક્સ વર્ગ એમાં તો કોઈ મિત્રો ડાઉટ નથી કેમ કે આનું વર્ગમૂળ નીકળે છે કમ્પ્લીટ જ બરોબર છે ચાલો જોઈએ મિત્રો અહીંયા છ એક્સ ના છ એક્સ ઓકે છે પણ અહીંયા બરોબર ધ્યાન રાખજો અહીંયા મિત્રો નવ જે છે એ ખરેખર હોવા જોઈએ હવે તમે ચેક કરો કે આનું વર્ગમૂળ એટલે તગડો આનું વર્ગમૂળ એટલે એકડો એટલે ત્રણ જ થયા એના બમણા કરી નાખો તો ત્રણ દુ છ તો મધ્યમ પદમાં છ મધ્યમ પદ મળી જવું જોઈએ એની કેવી રીતે મળે તો કે આ લોકોના વર્ગમૂળનું બમણું હોય હંમેશા આ લોકોના વર્ગમૂળનું બમણું કરો એટલે મધ્યમ પદ આવતું હોય મેઇન વસ્તુ આ છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ શું કહેવા માંગે છે ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો એક સિંગલ લાઈન પ્રશ્ન છે મધ્યક મધ્યસ્થ અને બહુલક ચેપ્ટર ની અંદરથી મિત્રો કે નાનામાં નાના ગુણાંક અને બરોબર ધ્યાન રાખજો મોટામાં મોટા ગુણાંક આ આમના વચ્ચેનો જે ગાળો જે છે એને મિત્રો ગુણાંકોનો શું કહેવામાં આવે છે તો સિમ્પલી મિત્રો આ એક જગ્યાએથી બીજી જગ્યા સુધીનો મિત્રો એને શું કહેવાય વિસ્તાર જે છે એ કહેવામાં આવે છે તો આ સિંગલ લાઈન પ્રશ્ન છે અને મિત્રો ફક્ત મગજની અંદર હંમેશા માટે મિત્રો રાખવાનો રહેશે બરોબર છે તો આ પ્રશ્ન જો પૂછાય એમના વચ્ચેના ગુણાંકોનો જે ગાળો જે છે એને મિત્રો ગુણાંકોનો વિસ્તાર જે છે એ કહેવામાં આવતો હોય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જોઈએ તો પણ મિત્રો સિંગલ લાઈન પ્રશ્ન છે 2019 ની અંદર ક્યાંક ક્યાંક મિત્રો આવા ઝાપટા જે છે મૂકેલા છે કે જેની અંદર આપણે ગણિતનું જીકે જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ બરાબર તો બહુલકને મિત્રો શું કહી શકાય ચાલો બહુલકને શું કહી શકાય તો આ ચારમાંથી જવાબ દેવાનો છે કે અંક ગણિતની સરેરાશ કહી શકાય કે સંભાવના સરેરાશ કહી શકાય કે સ્થાન સરેરાશ કહી શકાય કે બીજું કંઈ કહી શકાય તો બરોબર મિત્રો હંમેશા ધ્યાન રાખજો ખબર હોય કે ન હોય પણ હવેથી મગજની અંદર હોવું જોઈએ કે બહુલકને મિત્રો સંભાવના સરેરાશ પણ કહેવામાં આવતું હોય છે તો આવા શબ્દો જે છે એ પારિભાષિક મિત્રો કેટલાક મગજની અંદર આપણે રાખવાના છે આપણી એપ્લિકેશનની અંદર મિત્રો એક ગણિતની જીકે છે જેની અંદર આવા વન લાઈન પ્રશ્નો જે છે એ કેટલાક મિત્રો મૂકેલા છે તો એની પણ મિત્રો મુલાકાત લઈ લેજો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો જો મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચેનું મિત્રો ખાવા પીવા માટે એક સરસ મજાનું નાનકડું એક મિત્રો એક પરિણામ છે એ યાદ હોવું જોઈએ મિત્રો કેમ કે ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછેલો છે તો જો ઝેડ એટલે કે બહુલક બરાબર બરોબર ધ્યાન રાખજો 3m-2x² આ મધ્યસ્થ કહેવાય આને મિત્રો મધ્યક કહેવાય ઘણી વખત ગુજરાતીમાં આ તો અત્યારે અહીંયા ફેશનમાં મૂકેલું છે પણ અહીંયા આમ પણ મિત્રો મૂકેલું હોય કે એક માહિતીનો મધ્યસ્થ 26 છે એનો મિત્રો મધ્યક જે છે એ મધ્યક તમને 36 આપેલો છે તો એનો મિત્રો બહુલક જે છે એ મિત્રો શોધો બરોબર છે ચાલો વાત થઈ ગઈ પૂરી મિત્રો અહીંયા ત્રણ કાઉન્ટની અંદર આપણે એમ જે છે એને મૂકી દઈએ આ પ્રશ્ન પણ મિત્રો ક્યાંક ગણાવવા આવી ગયો છે પણ અત્યારે ઝપટે ચડી ગયો છે ત્યારે હારે મિત્રો લઈ જ લઈએ એક વાત જે છે એ પતી જાય બરોબર મિત્રો 26 તેરી કરશો તો તમને 78 જોવા મળે છે અને 36 દૂ કરશો તો તમને 72 જોવા મળે છે આ લોકો વચ્ચેનું અંતર જરાક જોઈ નાખ્યા તો 6 ગણે મિત્રો 6 જે છે એ જોવા મળે છે તો એનો યોગ્ય વિકલ્પ જે છે મિત્રો એ ખરેખર સાચો છે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો દાખલો જોઈએ તો સારો એવો દાખલો મિત્રો આને કહી શકાય કે 64 રૂપિયાનું સાદા વ્યાજે 2 વર્ષનું વ્યાજ મુદલ મિત્રો 83.20 રૂપિયા થાય છે બરોબર બરોબર ધ્યાન રાખજો 64 નું 2 વર્ષનું આપેલું છે પછી શું કહે છે કે તેનો વ્યાજ દર જે છે મિત્રો તે જ રાખવાનો છે તે જ વ્યાજ દરે હવે 86 રૂપિયાનું 4 વર્ષનું વ્યાજ મુદલ કેટલું થાય તો મિત્રો આને સોલ્વ જે છે આપણે કેવી રીતે કરશું તો સિમ્પલી મિત્રો આવી રીતે કરી શકાય કે જાણે એક તો આપણે વ્યાજ પર જો નજર કરીએ તો આ 2 વર્ષના વ્યાજ પર એક નજર કરીએ મિત્રો તો જો 2 વર્ષના અંતે રકમ કેટલી થઈ તો બરોબર ધ્યાન રાખજો 83.20 રૂપિયા રકમ થઈ હવે આ રકમમાંથી એની મૂળ મુદ્દલ જે છે એ આપણે 64 ને મિત્રો જરાક બાદ કરી નાખો બરોબર એટલે આપણને મિત્રો અહીંયા જોવા મળશે કેટલા તો કે 19.2 જે છે મિત્રો જોવા મળશે તો આ મિત્રો 2 વર્ષનું વ્યાજ થયું અને જો 1 વર્ષનું કેવું હોય તો આના કરતા મિત્રો અડધા આપણે કરવા પડે બરોબર છે એટલે 96 રૂપિયા જે છે આપણે રાખીએ મતલબ કે 9.6 જે છે એને 1 વર્ષનું વ્યાજ કહેવાય
ચાલો હવે મિત્રો વાત બધી થઈ ગઈ પૂરી કે અહીંયા ટકાવારી જે છે ને વ્યાજની એ મિત્રો કેટલી ચાલી રહી છે એ મિત્રો આપણને મળી ગયું કે વર્ષે મિત્રો કેટલો વધારો છે 9.6 નો બરોબર ધ્યાન રાખજો કોના પર તો એની મૂળ કિંમત જે છે એ મિત્રો 64 પર તો બસ આવી રીતે જો આપણે ડિસિઝન લઈએ તો આનું સાદું રૂપ આપવું હોય તો આપણે અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ ને અહીંયા મિત્રો 10 મૂકીએ આ બંને 32 ના સેટિંગમાં છે કે જો 3 32 કરો ને તો મિત્રો તમને જોવા મળશે 96 જોવા મળશે અને જો 2 32 કરો ને તો તમને 64 જોવા મળશે તો આવી જ રીતે મિત્રો અહીંયા 20 છે તો 20 55 100 એટલે 5 3 15 એટલે 15% નો દર જે છે મિત્રો ચાલી રહ્યો છે બસ આવું આપણે મિત્રો કહી શકાય તો આપણને વ્યાજ દર કેટલો હતો ને આપણને ખબર નહોતી પણ આના દ્વારા આપણે વ્યાજ દર 15% નો ચાલે છે એવું મિત્રો આપણે કહી શકીએ છીએ હવે પ્રશ્ન મિત્રો એકદમ સિમ્પલ થઈ ગયો કે 86 રૂપિયાનું 4 વર્ષનું 15% લેખે કેમ કે વ્યાજ દર બદલાવાનો નથી તો મિત્રો એ વ્યાજ કેટલું થશે તો આપણને ખ્યાલ છે કે હવે મિત્રો વ્યાજ જે છે એની અંદર આપણે શું કરશું તો કે આપણી રકમ છે મિત્રો તમને ખ્યાલ છે 86 રૂપિયા અને 4 વર્ષ માટે એની ટકાવારી જોઈએ તો 15 અને મિત્રો છેદમાં આપણે 100 લખી નાખીએ એટલે અહીંયા સૂત્ર લખવાની જરૂરિયાત નથી આ એ જ વસ્તુ બતાવે છે બરાબર છે તો ચાલો જવાબ આવી ગયો અહીંયા જોઈ શકો છો કે 25 ચોકાને 100 તો અહીંયા મિત્રો 50 50 25 થશે અહીંયા 3 5 ને મિત્રો જોવા મળશે બસ હવે આનો જવાબ કેવી રીતે આપવો એ મહત્વનો છે કાં તો ભાગાકાર કરી નાખો બરાબર છે પણ ભાગાકાર કરતા મિત્રો ઉત્તમ વસ્તુ એ છે કે છેદમાં 5 છે ને તો બમણા કરો ને તો અહીં નીચે 10 આવી ગયા બરાબર ધ્યાન રાખજો તો ઉપર એ બમણા કરવા જ પડે એટલે ઉપર બમણા કરો તો શું થાય ખબર છે 86 × 3 × 2 એટલે અહીંયા 6 ખાલી કરી નાખો વાત થઈ ગઈ પૂરી તો મિત્રો સિમ્પલ એક ગુણાકાર છે કે 6 6 36 ને આપણે 6 મૂકીએ છીએ 8 6 ને 48 49 50 50 ને 51 બરાબર તો 51.6 જે છે ને એ મિત્રો તમને શું જોવા મળે છે વ્યાજ જોવા મળે છે તો આપણી પાસે તો વ્યાજ મુદ્દલ માંગેલું છે બરાબર આપણી પાસે શું માંગ્યું છે વ્યાજ અને વત્તા મિત્રો મુદ્દલ માંગેલું છે તો આપણી મૂળ રકમ જે છે મિત્રો 86 રૂપિયા હતી એની અંદર મિત્રો 51 રૂપિયાનો ઉમેરો કરી અને 0.6 જે છે મિત્રો ચડાવી દઈએ તો જોઈ શકો છો 8 ને 5 13 એટલે આ 13 વાળો જવાબ છે મિત્રો બરોબર છે એટલે 137.6 એટલે આ જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી જે છે મિત્રો આની માટે યોગ્ય અને વ્યાજ બી આપણે કહી શકીએ છીએ તો સરસ મજાનો દાખલો ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો આજનો છેલ્લો અને અંતિમ દાખલો તો આ દાખલો પણ મિત્રો ખૂબ સરસ મજાનો છે એને મિત્રો આપે છે કે x બરાબર 4 ની n ઘાત -3 n - 1 અને y બરાબર 9 n - 1 જ્યાં n જે છે એની ભૂમિકા શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એકડો બગડો તગડો એવી લઈ શકો છો બરાબર તો આપણો પ્રશ્ન મિત્રો અહીંયા સરસ મજાનો પૂછ્યો છે કે x અને y નો યોગ ગણ મિત્રો કેટલો થાય તો સમજણનો અને મિત્રો પ્રેક્ટિકલનો આ મુદ્દો છે તો બરોબર ધ્યાન રાખજો અહીંયા n નું તો ખ્યાલ આવી ગયું કે n બરાબર તમે 1 લઈ શકો 2 લઈ શકો 3 લઈ શકો 4 લઈ શકો આ રીતે તમે લઈ શકો છો બરોબર તો મિત્રો આપણે ફક્ત 3 જ પરિણામ મિત્રો લેવા છે તો બરોબર ધ્યાન રાખજો ચાલો અહીંયા હું એકડો મૂકું છું તો જુઓ 4 ની 1 ઘાતમાં તો કોઈ ફેર નહીં પડે એક જ થશે બરોબર અને અહીંયા મિત્રો તમે એકડો મૂકશો તો અહીં પણ કઈ ફેર નહીં પડે એવી જ રીતે -1 તો આનો જવાબ મિત્રો આપણે આપણી રીતે આપી દઈએ તો મિત્રો અહીંયા 0 જે છે આનો જવાબ આવે છે જોઈ શકો છો મેં શું કર્યું એન ના જગ્યાએ એકડો જે છે મિત્રો મૂકેલો છે એન ની જગ્યાએ હું બગડો મૂકું મિત્રો તો જો અહીંયા 2 મૂકું છું પદ વધારતો નથી એટલે આ મિત્રો ખરેખર 16 થયા અહીંયા 2 મૂકું તો મિત્રો 3 2 ને 6 થાય માઇનસ મિત્રો 1 થશે બરાબર તો આનો જવાબ કેટલો આવશે તો બરોબર ધ્યાન રાખજો આમાંથી સાંકળો કાઢી નાખો આ જે છે મિત્રો અહીંયા 9 જોવા મળશે તો અહીં મિત્રો આપણે n બરાબર 1 ચેક કર્યું n બરાબર 2 ચેક કર્યું હજુ આપણને સંતોષ મળે એના માટે n બરાબર 3 ચેક કરીએ જેથી કરીને આપણે પાકો અને મજબૂત દાખલાને સમજી શકીએ બરાબર તો જો અહીંયા તગડો લઉં ને તો ચોકો ચોકો 16 ચોક ની મિત્રો અહીંયા 64 થાય અને અહીંયા 3 મૂકી દઉં તો બરોબર ધ્યાન જો 3 3 ની મિત્રો અહીંયા 9 જોવા મળે અને માઇનસ મિત્રો 1 જોવા મળે તો આનો જવાબ યોગ્ય આમાંથી 10 કાઢવાની વાત છે તો અહીંયા મિત્રો 54 બરોબર છે એટલે કે 54 જે છે એ આની માટે મિત્રો યોગ્ય છે તો આવી જ રીતે મિત્રો આપણે y માટે સમજીએ છીએ તો અહીંયા હું મિત્રો n બરાબર 1 મૂલ્યની કલ્પના કરું છું તો બરોબર ધ્યાન રાખજો 1 માંથી 1 ગયો એટલે 0 થયું એટલે 9 કૌંસમાં 0 એટલે આ વાસ્તવિક રીતે આ 0 જે છે જ મળે છે બરોબર છે ચાલો n બરાબર 2 માટે જરાક હું આ પરિણામમાં જોઈ લઉં તો મિત્રો અહીંયા બગડો મૂકું તો 2 માંથી 1 ગયો એટલે 9 કૌંસમાં 1 નો વધ્યો એટલે 9 એકાને મિત્રો કેટલા જોવા મળે 9 જ જોવા મળે છે ચાલો n બરાબર હું 3 માટે જરાક ચેક કરી નાખું તો અહીંયા તગડો મૂકીશ તો અહીંયા બગડો થઈ જશે તો 9 દુને ખરેખર કેટલા થશે 18 થશે 9 દુને કેટલા તો કે અહીંયા 18 જોવા મળશે તો મિત્રો 4 ની કિંમત લખવી નથી પણ ખાલી બતાવું જો 4 મૂકવામાં આવે ને તો 9 3 મિત્રો 27 થાય 5 મૂકવામાં આવે ને તો 9 4 ને 6 મિત્રો 36 થાય તો એનો મતલબ એમ કે આમાં જે સંખ્યા આવેલી છે બરોબર ધ્યાન રાખજો આમાં જે સંખ્યા આવેલી છે એ તમામે તમામ સંખ્યાઓ આમાં આગળ જતા જતા 100% આવવાની છે એ 54 ક્યાંક ને ક્યાંક આવશે કેમ કે આમાં મળનારી સંખ્યાઓ જે છે એ 100% આમાં આગળ જતા 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 આવે જ છે તો જો મિત્રો x અને y ને જો ભેગા કરવામાં આવે
તો એનો જવાબ એવો કહી શકાય કે બધે બધું ઓલ ઇન વન વાય ની અંદર આવી જ જવાનું છે. આગળ જતા જતા વાય ની અંદર તમામે તમામ વસ્તુઓ મિત્રો અહીંયા આવી જ જવાની છે, એ નક્કી છે. તો અહીંયા મિત્રો એક્સ અને વાય નો યોગગણ જે છે એની અંદર આપણે વાય છે એ મિત્રો કહી શકીએ છીએ, કેમ કે એક્સ ના તમામ સભ્યો જે પણ કોઈ નીકળવાના છે એ આગળ જતા જતા આમાં તો મિત્રો 100% આવવાના જ છે, એ મિત્રો ગેરંટી છે. શા માટે ગેરંટી છે તો બરોબર ધ્યાન રાખજો, અહીંયા 9 ના ગુણકો જ ઉત્પન્ન થઈ રહ્યા છે. 9 સાથે તમે કોઈ પણ ને ગુણશો તો 100% એ 9 ના ગુણક વાળી સંખ્યા નીકળશે. તો આ બધી 9 ના ગુણક વાળી જ છે, મતલબ કે આ 54 નો વારો અહીંયા આગળ જતા જતા આવશે, 90 છે કે 54 થશે, આમાં 54 પણ મિત્રો આવવાનું છે. તો બસ આવી રીતે મિત્રો આ મુદ્દાને આપણે સમજવાનું હતો. અને આ બધી વસ્તુઓ જે છે મિત્રો સમજણથી ન જ આવે બરાબર, બાકી તમે જોઈ રાખો કે આનું કેમ થતું છે તો નો ખ્યાલ આવે, પણ આને વ્યવસ્થિત રીતે મિત્રો એક વખત સમજૂતી સાથે વિડીયો જો જોયેલો હોય તો મિત્રો ઘણો બધો ફરક પડે. એટલે નો ડાઉટ તમે પીડીએફ માંથી તૈયારી કરજો, સમય ઓછો હોય એટલે આપણે પીડીએફ ની ફટાફટ જે છે નજર જે છે નાખતા હોઈએ છીએ, પરંતુ એક વખત વિડીયો સોલ્યુશન જે છે એ મિત્રો પાત્રીએ પાત્રી વિડીયોનું મિત્રો એક વખત ચોટલી બાંધી અને કરી નાખજો, કેમ કે આની અંદર જે મટીરિયલ આવવાનું છે એ બધું જ વૈવિધ્યતાવાળું છે. ખાસ કરીને 2019 ની સાલની અંદર તમે જોઈશો કે હવે પછીની સિરીઝની અંદર જે દાખલાઓ અમુક અમુક તમને જોવા મળશે એ મિત્રો ખરેખર શીખવા જેવા છે, કેમ કે એમાંથી જો કોઈ દાખલો રિપીટ કરેલો હશે તો મિત્રો આપણે ક્યારેક જોયેલો હશે તો મિત્રો કામ થશે બરાબર. તો મળીએ મિત્રો નવી 30 નંબરની સિરીઝ સાથે, ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને તમારે શેર કરતા રહેવાનું છે. અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો તમારે લાઇક આપવાનું પણ ભૂલવાનું નથી. સાથે સાથે નવા મિત્રો જે છે એને પીડીએફ મટીરિયલ લેવાની ગણતરી હોય તો મિત્રો નીચે કોમેન્ટ ની અંદર તે તમને લિંક આપેલી છે, તો એ લિંક દ્વારા તમે એપ્લિકેશન જે છે ટોટલ ફ્રી છે, એમાં મિત્રો ટોટલ વિડીયો ફ્રી છે, અને એમાંથી મિત્રો તમને પીડીએફ કઈ રીતે લેવી એનું તમામ માર્ગદર્શન મિત્રો અહીંયા સિમ્પલ રીતે મિત્રો મળી જવાનું છે. તો મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશો, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.